गुड मॉर्निंग अरविंद जीवाबाई प्राथमिक शाळाना ऑनलाइन शिक्षणमां आप सौनुं हार्दिक स्वागत छे। धोरण 3 विषय गुजराती पाठ 9 रंगबेरंगी मसाली एमां आपणे आजे भाग 5 जोईए। वार्ता सांभळो, वांचो, विचारो अने लखो। प्रश्न: फकरो सांभळो, जोड़ीमां काम करी उत्तर लखो। स्वीटूने अवनवी वस्तुओ बनावानी खूब गमे। क्यारेक ते रसोडामांथी चप्पू अने पप्पानी कातर लईने बेसे। तेने तपासवू होय के बेमांथी वधारे धारदार शू, त्यारे पप्पा दोड़ीने आवे अने स्वीटूने समझावे वागी जाय। क्यारेक वळी अहींया नाम आपेलू छे स्वीटू। हवे स्वीटू अहींया सेनी सेनी धार तपासे छे, चप्पू अने कातर बेमांथी धारदार कोण छे? ते घरना झांपा पर हिंचको खाए तो क्यारेक हिंचकाना सळिया पर चढ़ी जाए। फोई हाफड़ा फाफड़ा थई आवे अने तेने उतारीने पूछे શું કરે છે? સ્વીટુ સામો પ્રશ્ન પૂછે, બેમાંથી શું ઊંચું? એક વખત મમ્મી તેને ગાલ પર પથ્થર ઘસતા જોઈ ગયા, તેમણે પૂછ્યું શું કરે છે? સ્વીટુ કહે, પથ્થરને લિસ્સા કરું છું, આવું જે કાંઈ થાય? આવું શક્ય નથી, સ્વીટુ કરે છે એવું કામ કરવું જોઈએ નહીં। તો અહીંયા સ્વીટુ ઝાંપા પર ચડીને કયો હિંચકો ઊંચો છે કે સળિયો? ગાલ પર એ પથ્થર ઘસે છે, પથ્થરને કેવો બનાવવા? લિસ્સો બનાવવા। તો આવું કાર્ય આપણે કરવું જોઈએ નહીં। દાદી તેને વાર્તા બનાવે અને રોજ રાત્રે સ્વીટુને કહે, એક છોકરી બહુ સાહસિક, સાહસિક એટલે ખૂબ જ સાહસ કરતી હતી, જો સ્વીટુ। સ્વીટુ ઉમેરે તેનું નામ સ્વીટુ। દાદી કહે, તે ક્યારેક ચપ્પાની ધાર તપાસે પણ પપ્પાને જોડે રાખીને, ક્યારેક વળી હિંચકાની ઊંચાઈ માપે ત્યારે તે ફોઈને જોડે રાખે, ક્યારેક તેને થાય કે શું વધારે લીસું, પથ્થર કે મારો ગાલ, તો એ મમ્મીને પૂછવા જાય। આવી વાતો સાંભળતા સાંભળતા સ્વીટુબેન પોઢી જાય। તો આપણે કંઈ પણ કાર્ય કરીએ તો મમ્મી હોય તો મમ્મીને સાથે રાખીએ અને પપ્પા સાથે હોય તો પપ્પાને સાથે રાખીને કામ કરવું જોઈએ। ઓળખી કાઢો તે વ્યક્તિ કે વસ્તુના નામ ફરતે ફકરા પર ગોળ કરો। સ્વીટુના ઘરમાં સૌથી મોટું કોણ? તો આપણે ગોળ કર્યું હતું ને દાદી। સૌથી નાનું કોણ? સ્વીટુ। સૌથી ધારદાર એટલે અણીદાર શું? ચપ્પુ। સૌથી બુઠ્ઠું શું? કાતર। સૌથી ઊંચું શું? હિંચકાના સળિયા। સૌથી નીચું એટલે નાનું શું? ઝાંપો। સૌથી લીસું શું? તો આપણા ગાલ લીસા હોય। અને સૌથી ખરબચડું શું? તો પથ્થર। તો અહીંયા સ્વીટુ એના ગાલ લીસા હતા એટલે પથ્થરને એના ગાલ પર ઘસતી હતી, પથ્થરને લીસો બનાવવા માટે। પણ આવું ક્યારે આપણે કરવું જોઈએ નહીં। સાંભળો, વાંચો અને વિચારો। આપેલા પ્રસંગ મોટેથી વાંચી સંભળાવો, ત્યારબાદ વર્ગમાં ભજવો। આદ્યાબેન ખૂબ મોટા જાસૂદ, જૂના અને જાણીતા, દૂર દૂરના ગામથી, નાના મોટા શહેરથી લોકો તેમની સલાહ લેવા ફોન કરે। આદ્યાબેન બધી વિગત ફોન પર પૂછે, એમ તેઓ ગુમ થયેલી ચીજ કે ખોવાયેલી વસ્તુ અથવા જીવ શોધી આપે। આદ્યાબેન શું હતા? મોટા જાસૂસ હતા, એટલે આજુબાજુ અને દૂર દૂરના ગામથી, નાના મોટા શહેરથી લોકો એમની સલાહ લેવા માટે આવતા હતા। અદેદભાઈનો વાલો ઘોડો મળતો ન હતો,
તેમણે વહેલી સવારે આદ્યાબેનને ફોન જોડ્યો. આદ્યાબેન, તમારા ઘોડાનો દેખાવ કેવો હતો? અદિતભાઈ કહે, 4 પગ 2 આંખ અને 2 કાન. આદ્યાબેન કહે, બધા ઘોડાને હોય એ તો, તમારા ઘોડાની ખાસ વાત કહો. અદિતભાઈ કહે, તેને સુંદર સોનેરી વાળ છે, લીસી ચમકતી ચામડી છે. આના પરથી પ્રશ્નો આવશે. આદ્યાબેન કહે, એવા તો ઘણા ઘોડા હોય, તમારા ઘોડામાં જુદું શું? તો અદિતભાઈ કહે, તેના કપાળ પર કથ્થાઈ ચાંદો છે. આદ્યાબેન કહે, આ બરાબર, આવી જ બીજી વિશેષ વાત જણાવો. એટલે અહીંયા આદ્યાબેને ઘોડાની નિશાની માગે છે. ઘોડા ઉપર કંઈ નિશાન હતું? અદિતભાઈ કહે, તેના બંને પાછલા પગ પર પણ કથ્થાઈ ચાંદો છે. આદ્યાબેન કહે, સરસ, હવે કહો, ક્યારે ખોવાયો? છેલ્લે ક્યાં જોયો હતો? અદિતભાઈ કહે, 1/2 કલાક પહેલા ઘર પાસેથી. આદ્યાબેન કહે, તમે ક્યાં ક્યાં તપાસ કરી? અદિતભાઈએ કહ્યું, તપાસ નથી કરી, સીધો તમને ફોન કર્યો. આદ્યાબેન કહે, પહેલાં તમારા ઘર, ખેતર, વાડી કે ઘોડાસરમાં તપાસ કરો. ઘોડારમાં તપાસ કરો એટલે ઘોડા ઘર. અદિતભાઈ કહે, હા, એ ખરું, સાચા શબ્દ પર ખરું કરી મોટેથી વાંચો. આદ્યાબેન પ્રખ્યાત વૃદ્ધ નકામા હોશિયાર જાસૂસ હતા. તો આદ્યાબેન કેવા હતા? પ્રખ્યાત અને હોશિયાર જાસૂસ હતા. આદ્યાબેન પાસે પોલીસ, ગામ લોકો, શહેરીજન, ચોર સલાહ લેવા આવે. તો આદ્યાબેન પાસે કોણ આવતું હતું? ગામ લોકો અને શહેરીજન. તો આદ્યાબેન પાસે ગામ લોકો, શહેરીજન સલાહ લેવા આવે. પક્ષી, પ્રાણી, વનસ્પતિ, જંતુને 4 પગ 2 કાન 1 પૂંછડી હોય, બરાબર? તો પ્રાણી અને 4 પગ હોય 2 કાન અને 1 પૂંછડી હોય. અદિતભાઈના ઘોડાના વાળ સોનેરી, ખૂબ લાંબા, લીસા, ગુચ્છેદાર હતા. તો કેવા હતા? સોનેરી. અદિતભાઈના ઘોડાના વાળ સોનેરી હતા. અદિતભાઈના ઘોડાની ત્વચા લીસી, મેલી, ખરબચડી, ચમકતી હતી. ત્યાં શું આવશે? લીસી અને ચમકતી. અદિતભાઈના ઘોડાની ત્વચા, ત્વચા એટલે ચામડી, લીસી અને ચમકતી હતી. જોડીમાં કામ કરો. આપેલા કોષ્ટકમાંથી પ્રાણીઓ અને તેમના વિશે નામ શોધી કાઢો. તે બંને યોગ્ય રીતે જોડીમાં લખો. અહીંયા બંને આપેલું છે, પ્રાણી અને એના વિશે નામ. ગોબરું. ગોબરું કોણ હોય? ભૂંડ. દૂજણી, ગાય. માર્કણી, બે. અને રૂપાળું, સસલું. ગોબરું ભૂંડ, દૂજણી ગાય, માર્કણી ભેંસ અને રૂપાળું સસલું, જે આપણે કોષ્ટકમાંથી શોધી કાઢ્યા. વાનગી ઓળખો. તે માટે શું ઉમેરવું પડશે તે ઉમેરો. ચલો, જલબ. તો આપણે અહીંયા શું લખીશું? જલેબી. સમસ, સમોસા. ભજય, ભજીયા. લપસ, લાપસી. રટલ, રોટલી અથવા રોટલો. મહંથળ, મહંથાળ. તો અહીંયા વાનગીઓના નામ આપેલા છે, એમાં રસવાઈ, દીર્ઘઈ, કાનો માત્ર નથી, એ આપણે ઉમેરીને લખવાનું છે.
थैंक यू।